વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટેરાના સૂર્યમંદિરે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું કર્યું લોકાર્પણ. સૌર ઉર્જા સંચાલિત હેરિટેજ લાઇટિંગ અને 3D પ્રોજેક્શન શુભારંભ કરાવ્યો. વડાપ્રધાન મોદીનું મહેસાણા મોઢેરામાં સ્વાગત. ભારતના પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ગામ તરીકે મોઢેરાનું કર્યું જાહેર. મહેસાણામાં વિશાળ જનસભા સંબોધી. મોઢેરા દેશનું પહેલું સોલાર ગામ બન્યું. હવે જ્યારે પણ સૌર ઉર્જાની વાત આવશે મોઢેરાની વાત આવશે. વડાપ્રધાને કહ્યું મોઢેરાના લોકોને આજે વીજળી મફત મળી. લોકોને વીજળીના બિલથી છુટકારો મળશે. લોકો વીજળી વેચીને કરે છે કપાત. વિપક્ષ પર વડાપ્રધાનના પ્રહાર. કહ્યું અગાઉ હોર્સ પાવર માટે આંદોલન થતા અમે બદલ્યું વીજળીનું આખું ચક્ર. મોઢેરામાં યોજાયો ભવ્ય રોડ શો. લોકોએ કર્યું વડાપ્રધાનનું અભિવાદન. પીએમ મોદીએ કુળદેવી મોઢેશ્વરી માતાના કર્યા દર્શન. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું વડાપ્રધાને ચીનથી વિકાસ રાજનીતિ નવી રાહ. તેમના નેતૃત્વમાં થઈ રહ્યા છે વિકાસના કામ. રાજ્યની વિકાસ યાત્રા હજુ ઘણી આગળ લઈ જવાની છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની લેશે મુલાકાત. વડાપ્રધાનના પ્રવાસ પહેલા જામનગરમાં પોલીસનો બંદોબસ્ત. ગુજરાત કોંગ્રેસે રામાયણ અંગે સોશિયલ મીડિયા પર ભાંગરો વાટ્યો. મહર્ષિ વાલ્મીકી જયંતિની શુભેચ્છા પાઠવતી વખતે થયો માર. દ્વારકામાં ધાર્મિક જેહાદ થતો હોવાનો રાજ્યના પ્રધાન પૂર્ણેશ મોદીનો આક્ષેપ. લવ જેહાદ સહિતના મુદ્દે કર્યો દાવો. સુરતમાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન. કહ્યું ભાજપ અને કોંગ્રેસના સેટિંગ. આઈબી રિપોર્ટ આવ્યા બાદ બંને વચ્ચે થાય છે બેઠક. વલસાડના ધરમપુરમાં અરવિંદ કેજરીવાલની સભા. કોંગ્રેસ પર કર્યા કટાક્ષ. કહ્યું કોંગ્રેસને મત આપી મત બરબાદ ન કરો. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના અરવિંદ કેજરીવાલ પર પ્રહાર. કહ્યું કેજરીવાલનો જન્મ દરેક ચૂંટણીએ બદલતો રહે છે. વડોદરામાં ભાજપના નેતા કપિલ મિશ્રાએ કેજરીવાલના કંસના નિવેદન અંગે કર્યા પ્રહાર. કહ્યું ગીરના સિંહોની ભૂમિ પર કાચિંડાઓ રાજનીતિ કરવા આવ્યા. આપના ગુજરાતના સહપ્રભારી રાઘવ ચડ્ડા આવતીકાલથી ગુજરાતના પ્રવાસે. સૌરાષ્ટ્રમાં જોરથી કરશે પ્રચાર. કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડા કેજરીવાલ પર આક્ષેપ. કેજરીવાલ ગુજરાતમાં કૃષ્ણ અને દિલ્હીમાં હનુમાન બની મત માગે છે. દિયોદર કોંગ્રેસ ધારાસભ્ય શિવા ભુરિયાનો મોટો દાવો. કહ્યું ઈવીએમ ફૂટ્યાની વાતો ખોટી છે. ઈવીએમ ફૂટતા નથી. છેલ્લી ઘડીએ લોકો ફૂટી જાય છે. આવનારી ચૂંટણીમાં જામનગર લોકસભામાં તમામ બેઠક પર ભાજપ જીતશે તેવો દાવો અને વિશ્વાસ સાંસદ પૂનમ માડમે વ્યક્ત કર્યો. કહ્યું જામનગરમાં કોઈ બેઠક કોંગ્રેસ શાસિત નથી. યુથ કોંગ્રેસે સોમનાથથી યુવા પરિવર્તન યાત્રાનો આરંભ કર્યો. સોમનાથથી બનાસકાંઠાના સુઈગામ સુધી ફરશે યાત્રા. 10 દિવસ સુધી કાર્યકર્તાઓ કરશે પ્રવાસ. રાજકોટમાં ગોંડલ તાલુકા રાજપૂત સમાજની કારોબારીની તાકીદે બેઠક મળી. અનિરુદ્ધસિંહ જૂથના સામે કરાયો ઠરાવ. સહદેવસિંહ જાડેજાના બદલે હરિહરસિંહ વાઘેલાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા.
બોટાદમાં કેન્દ્રીય મંત્રી ભાનુ પ્રતાપ વર્માની ઉપસ્થિતિમાં ભાજપનું સંમેલન 107 વિધાનસભાના કાર્યકર્તાઓ રહ્યા હાજર. જૂનાગઢના માંગરોળની માળિયાહાટીના બેઠક માટે રાજકીય ઘમાસાણ. 68 ગામના સરપંચોએ સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવા ભાજપને કરી માંગ. દાહોદ ઝાલોદ તાલુકા પંચાયતમાં ભાજપમાં વિખવા. તાલુકા પંચાયતના સભ્યોએ પ્રમુખ પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ. સભ્યોએ પ્રમુખના રાજીનામાની માંગ સાથે લેખિતમાં કરી અરજી. ભાવનગરના રસ્તા અંગે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને યુવરાજ જયવીરાજસિંહ આમને સામને કિરણ રિજિજુએ ટ્વીટ કરી રસ્તાના કર્યા વખાણ. તેની સામે યુવરાજે કટાક્ષ કર્યો કે ભાજપનો પ્રધાનો આવે છે ત્યારે જ રસ્તા સારા થાય છે. બનાસકાંઠાના દિયોદરમાં કોંગ્રેસે ધનકવાડા ગામેથી યોજી બાઇક રેલી. ભારત જોડો યાત્રાના સમર્થનમાં રેલીનું આયોજન. 18 કિલોમીટરની બાઇક રેલીમાં દેખાઈ કાર્યકર્તાઓની પાંખી હાજરી. કેજરીવાલના કંસ અંગેના નિવેદન પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો પલટવાર. કહ્યું કેજરીવાલે ગુજરાતના લોકોને કયા કંસ. ગુજરાતના લોકો ભલા છે નહીં તો કેજરીવાલની કરી દે પ્રવેશબંધી. સુરતમાં ભાજપ અને આપ વચ્ચે ટ્વીટર વોર. ભાજપના પૂર્વ પ્રધાન કુમાર કાનાણીએ આપ વિરોધી ટ્વીટ કર્યું જેની સામે ગોપાલ ઇટાલીએ કાનાણીની ટિકિટ પર ચિંતા વ્યક્ત કરતું ટ્વીટ કર્યું. આમ આદમી પાર્ટીના દિલ્હીના પ્રધાનના નિવેદન સામે રોષ. સુરતના ગોડાદરા વિસ્તારમાં આપનો વિરોધ. બજરંગ સેનાએ પણ વિરોધ કર્યો. ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ કોંગ્રેસ હોદ્દેદારોએ નવસારીના ખેરગામ પહોંચી નોંધાવ્યો વિરોધ. ધારાસભ્ય હુમલાના વિરોધમાં કર્યા ધરણા. પોલીસની નિષ્ક્રિયતાનો પણ આક્ષેપ. વાંસદા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો. ખેરગામમાં સરપંચને મળવા ગયા ત્યારે હુમલો થતા ધારાસભ્ય થયા ઇજાગ્રસ્ત. જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહેર. રિંકુ નામના ભાજપ કાર્યકરે હુમલો કર્યો હોવાનો આક્ષેપ.